નમસ્કાર દોસ્તો, તો આવતીકાલે વહેલી સવારે ધોરણ 10ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થવાનું છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે તમારા મોબાઈલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ સૌથી પહેલાં કેવી રીતે જોઈ શકો છો. માટે વિડીયોને પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 10નું પરિણામ સૌથી પહેલાં ચેક કરવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલાં ચેક કરી શકો છો. અને દોસ્તો, કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ નામ પરથી જોવા માટેની પણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના પર ક્લિક કરીને સીટ નંબર વગર પણ તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. અથવા તો દોસ્તો, તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે. ધોરણ 10 પરિણામ કૌંસમાં રિઝલ્ટ 2022, એની નીચે લખેલું છે ધોરણ 10 પરિણામ કૌંસમાં નામ પરથી જોવા માટે. જો તમારી પાસે સીટ નંબર હોય તો તમારે પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જો તમારી પાસે સીટ નંબર ન હોય, માત્ર એમનું નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો તમારે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. હવે દોસ્તો, નામ ઉપરથી નામ સર્ચ કરીને રિઝલ્ટ કેવી રીતે જોવું એના વિશે હમણાં આપણે વિડીયોના છેલ્લે વાત કરીશું. અત્યારે દોસ્તો, આપણે પહેલા બોક્સ ઉપર ક્લિક કરીએ છીએ. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને લખેલું જોવા મળશે ધોરણ 10 રિઝલ્ટ. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. અહીંથી દોસ્તો, તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ ગુજરાતમાં સૌથી પહેલાં જોઈ શકો છો. જેમ કે દોસ્તો, અત્યારે હું રિઝલ્ટની લિંક 1 ઉપર ક્લિક કરું છું. તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે. નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને સીટ નંબર એન્ટર કરવા માટેનું એક બોક્સ ઓપન થઈ જશે. એ બોક્સમાં દોસ્તો, તમારે તમારો સીટ નંબર એન્ટર કરવાનો છે. બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ છે એ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. આ આપણે વાત કરી સીટ નંબરથી રિઝલ્ટ કેવી રીતે જોવું. હવે દોસ્તો, આપણે વાત કરી કે સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાય. તો દોસ્તો, નામ પરથી રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અથવા તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એમાં તમારે દોસ્તો જે ધોરણ 10નું બીજું બોક્સ તો કૌંસમાં નામ પરથી રિઝલ્ટ જોવાનું એ બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. દોસ્તો, તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમારે નામ સર્ચ કરવા માટેનું એક બોક્સ આવી જશે. એ બોક્સમાં તમારે વિદ્યાર્થીનું આખું નામ નથી લખવાનું કે વિદ્યાર્થીનું માત્ર નામ નથી લખવાનું. ત્યાં તમારે સર્ચ કરતી વખતે જે તે વિદ્યાર્થીનું માત્ર અટક લખવાની છે, સરનેમ લખવાની છે. જેવું તમે સરનેમ લખીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે તે સરનેમના આખા ગુજરાતના જેટલા વિદ્યાર્થીઓ હશે એમનું લિસ્ટ તમારા સ્ક્રીન ઉપર આવી જશે. એમાંથી તમારે તમારું આખું નામ શોધી લેવાનું છે. એની બાજુમાં જે ગો બટન આપ્યું હોય એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ આવી જશે. માત્ર યાદ રાખવાનું છે, આખું નામ નથી સર્ચ કરવાનું, માત્ર સરનેમ અટક લખીને સર્ચ કરવાની છે. બરાબર દોસ્તો, નામ પરથી રિઝલ્ટ મુકાય જ એવું જરૂરી નથી. ક્યારેક દોસ્તો રિઝલ્ટ મુકાય છે, ક્યારેક દોસ્તો રિઝલ્ટ નથી મુકાતું. જો દોસ્તો મુકાશે તો www.mygkguru.in આ વેબસાઇટ પરથી તમે જોઈ શકશો. માટે દોસ્તો, તમે જ્યારે સીટ નંબરથી રિઝલ્ટ જોવા જાઓ ત્યારે એક વખત ચેક કરતા રહેજો થોડા સમયે કે દોસ્તો નામ પરથી રિઝલ્ટ મુકાયું છે કે નથી મુકાણું. જો દોસ્તો મુકાણું હશે તો દોસ્તો ત્યાં તમને અપડેટ મળી જશે. બાકી દોસ્તો, કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારા એવા પરિણામ મળે એવી શુભેચ્છા સાથે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. બાકી આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો. જય હિન્દ, વંદે માતરમ.